સરપંચ એટલે તો ગામનો મુખી કહેવાય ભાઈ, જેમ સિટીમાં મેયર હોય એવી રીતે ગ્રામ પંચાયતના રાજુભાઈ મારા મિત્ર છે. અને જેના નામથી હું તમે ગૌરવ લઈએ કે યાર દેશની આઝાદી માટે જેને પોતાનું હાડ હોમી દીધું છે સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રજા હિત માટે, પ્રજા સુખી કેમ બને, મારો દેશ સુખી કેમ થાય, મારો દેશ ગરીબ ન હોય, આના માટે રજવાડાનું એકીકરણ જેને 562 રજવાડાનું જેને એકીકરણ કરાયું કે મારા હિન્દુસ્તાનની ગરીબ પ્રજા છે સુખી કેમ બને, અને 1947માં લોકશાહી આવી રાજાશાહીમાંથી, આમાં સિંહ ફાળો જો કોઈનો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલનો છે. એટલે એના ટેચી એવડા મોટા ઊભા છે યાર. બાકી આ શેરીમાં જન્મે બીજી શેરીમાં ગુજરી જાય ખબર ન પડે આપણને, એને દુનિયા યાદ થોડી કરે યાર. પણ હવે સાંભળું, જો મોટાભાઈ ભરવાડનો દીકરો મવાડું લઈ અને પોતાના માલઢોરને લઈ અને વાંઢે ગયેલો, અડાયા સાણાનું છાપણું કરી અને પોતે શિયાળાની કડકડતી ટાઇટમાં તાપે છે, અને એમાં ધીરા 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 ગાડામાં બેસી અને હેણભાઈ હેમાળો ગાળવા જાય. ચારણની દીકરી છો ગોરવિયાળી, આજ પણ તમે બેહાણની બાજુમાં જાઓ જુનાગઢનું ભેસાણ અને ભેસાણની બાજુનું ગોરવિયાળી ગામ, ત્યાંથી શેણભાઈ નીકળેલા. અને સાપો આમ જોયું, આમ તાપણું જોયું છાણાનું, એટલે છેટેથી આમ દેખાણું ખૂબ માલધારી લાગે. ગાડા ખેડું કીધું ગાડું હાકી લે માલધારીની આગળ, ગાડા ખેડું ગાડું હાક્યું ભાઈઓ, આવી નજર કરી તા તો ભરવાડનો દીકરો છાણાના થાપણે તાપતો હતો ભાઈ. 60 વર્ષની ઉંમર છે, 60ની ઉપર થઈ ગયેલા, 62 વર્ષ થઈ ગયેલા, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી થોડી, અને છાણામાં થાપણું કરી અને પોતે તાપે ગાડું આવ્યું. જોયું આ તો અજાણ્યું ગાડું છે, કોણ છે આમાં, અને ગાડાના કઠોડામાંથી હેઠે ઉતરી, અંકભાઈ કઠોડામાંથી હેઠે ઉતરી અને માથે લોબડીનો છેડો રહી ગયેલો, ચારણની દીકરી હતી. એટલે ખબર પડી કે માલધારીને કે આ તો કોક ચારણની દીકરી છે, જગદંબા જેવી લાગે છે, એટલે ઊભા થઈ ગયા. જય માતાજી, માં કે બાપા જય માતાજી, અટાણે ક્યાં જાઉં છો? કે હું હેમાળો હાડ ગાળવા જાઉં છું. જે સાણાનું અડાયા સાણાનું થાપણું કરી અને જે ભરવાડ તાપતો હતો મોટાભાઈ ભરવાડનો દીકરો, એની બાજુમાં હેણભાઈમાં બેહી અને કડકડતી ટાઢ હતી એટલે તાપવા મંડાણા. એટલે ઓલો ભોળો વરણ ને ભાઈ, ભોળો હતો, એને પૂછ્યું માં તમારો હેમાળો ગળવાનું કારણ શું, સુકામ હેમાળે જાઓ છો, સુકામ હાડ ગાળવું છે, માં જીવવા જેવી દુનિયા મળી છે, દુનિયામાં જીવવાની બદલે તમે હેમાળે જવાની વાત કરો છો. તેથી શેણભાઈમાં વાત કરે છે, વિજોણના વિયોગમાં હું જીવી નહીં શકું, એટલે હેમાળે જઈને મારું હાડ ગાળી નાખવું છે, દુનિયા મારે મૂકી દેવી છે. અને તેથી એ મોટાભાઈ ભરવાડનો દીકરો શેણભાઈમાં વાતું કરે છે, અને આઈમાના મોઢામાંથી હવારે 5:30 ટાણું થઈ ગયેલું શબ્દો નીકળ્યા, ભાઈ તારે દીકરા દીકરી નથી. તેથી તાપતા તાપતા અડાયા સાણાનું તાપણું કરીને જે તાપતો હતો એ મોઢામાંથી એટલું બોલે છે, 60 વર્ષની ઉંમરે, માં માં મારી ઉંમર તો 62 થઈ ગઈ, પણ શેર માટીની ખોટ છે મારી, હવે દીકરો દીકરાની દીકરીની આશા નથી રે માં. શેણભાઈમાં કાંઈ નથી બોલે, સાંભળજો માં કોને કહેવાય, 62 વર્ષની ઉંમર કે હવે દીકરો દીકરાની આશા નથી રે માં, અને 8 શબ્દ જ્યાં કાનમાં પડ્યા શેણભાઈના, આવળનું આમ તો વરખડીનું દાંતન લીધું, ઝાડની વરખડી હતી ને એનું દાંતન લીધું, સવારમાં દાંતન કરવા માંડ્યા આઈમાં શેણભાઈમાં હેમાળે જતા હતા હિમાલય સામે, દાંતણ કરતા 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 જે અડાયા સાણાનું થાપણું હતું ને જે અગ્નિના ખોટારા હતા ને એ દાંતણ મોઢામાંથી કાઢી અને બે દાંતણને આમ ચીરું કરી અને એક ચીરી એ ભરવાડના હાથમાં આપી, લે ભાઈ મોટાભાઈ ભરવાડ છો ને, ઘા દીકરો દીકરી નથી ને, ના કે જે અગ્નિમાં જે દેતવાના ખોટારા પડ્યા છે ને એમાં દાંતણની ચીર ખોડી દે અને માથે તારો હુંડલો છે ને એ હુંડલો ઢાંકી દે અને હું હેણભાઈ હેમાળો ગાળવા જાઉં છું અહીંથી, હો અને અહીંથી હેમાળો ગાળવા નીકળી જાઉં અને બરોબર આ બાજુ બેક નાડાવા હુરજ ઉગી જાય, તેથી આ હુંડલાને આંખો કરજે, આ અગ્નિમાં ભારેલી જે મારી દાંતણની ચીર જે છે ને વરખડીની, એ અગ્નિમાં ભારેલી મારી ચીર જે છે એમાં જેટલી કુંભળું ફૂટે ને એટલા દીકરા દઉં, માનજે હું હેણભાઈ બોલી હતી હેમાળો ગાળવા જાતી, હો સાહેબ ભરો હતો ભોળો હતો આ તો, એને ક્યાંય બુદ્ધિ પુગાડી નથી, હું કાયમ કહું છું ભરવાડુએ ક્યાંય બુદ્ધિ નથી પુગાડી, ભરોહો મૂકી દીધો છે, મારો ઠાકર કરી ઠીક, મારી માં કરી ઠીક, આ ભરો છે એને જીતાડી દીધા છે. હું બાવળીયાળીના પ્રોગ્રામમાં બોલ્યો તો એટલા બધા પૈસા ઉડતા હતા કે પૈસા ઉડાડવા વાળાને ઉભું રહેવામાં ધ્યાન રાખવી પડતી હતી, ક્યાંક લથડી ન જવાય. તેથી મેં કીધેલું કે એકચ્યુઅલી અહીંયા મીડિયા વાળા પૂછવાના છે, એકચ્યુઅલી આ પૈસા આવે છે ક્યાંથી,
આ ઠાકર દેવા વાળો છે સાહેબ, અને ઠાકર આપે ને તીધી ગમે એટલા ઉડાડો તો દુનિયામાં ખૂટે નહીં, પણ લેખે ઉડાડો તો. આ ઘણી વાર પૈસા ઉડતા હોય ને એટલે ઘણા હોશિયાર ની પૂછડીઓ એ તો બધા બે નંબર ના ઉડે છે. તમે ભણના દીકરાઓ નવ નંબર ના ઉડાડી જાવ તમારા આમ ત્રિવડ હોય તો. પૈસા ક્યાં ઉડાડો છો એ મહત્વનું છે. તમારા આમ ત્રિવડ હોય તો તમે તમારા નવ નંબર ના દસ નંબર ના બધા ઉડાડી જાઓ. હા ઉડાડી જાઓ, એમાં કાંઈ વાંધો નહીં. પણ કૃપા હોય ને, હું કાયમ કહું છું ઉડાડવા વાળાને હજારો વંદન, કે ક્યારેય જિંદગીમાં મૂંઝાવું નહીં. ગામમાં શેરીમાં ટબા ટબા કૂતરા બાજે ને ખહુરિયા ઉભા ઉભા જોતા જ હોય, ખહુરિયા બોલ્યા કરે ભાઈ. એટલે તમે તમે તમારે પૈસા ઉડાડવાના, મોજ આવે ને વાપરવાના, ઠાકરની દયા પણ સારા કામમાં વાપરવાના, ખહુરિયા વાતો કરવાના છે દુનિયામાં. અને પનુ માર્કેટમાં હાલી જાય એટલે વિરોધ થવાનો છે ભાઈ. ઉઘાડા પગે હાલો ને કોઈ વિરોધ ન કરે. ઓડી મર્સિડીઝ કે રેન્જ રોવર કે ફોર્ચ્યુનર લઈને રખડો એટલે દુનિયા વિરોધ કરવાની છે. આ નરી વાસ્તવિકતા છે યાર. પણ કહી દો આપને, જેટલી કુબળું ફૂટે અને એટલા દીકરા આપું જ માનજી કુ શણબાઈ બોલી હતી સારણની દીકરીઓ. એટલે ભરો હું મૂકી દીધો બે દાડામાં ગુરુજી માથે આવ્યો એટલે એમ છું ભાઈ ને હુંડલો આંખો કરો. એટલે હુંડલો તો એમ આંખો કર્યો, અગ્નિમાં ભારેલી જે પોતાની દાતણ કરવાની જે વરખડીની જે ચીર હતી એની માથે છ કુબળું જાડેજા ફૂટેલી હો. અને 65 વર્ષના મોટાભાઈ ભરવાડના દીકરાને તેથી હેણબાઈએ 6 દીકરા આપ્યા. અને આજે એ દીકરા તમે પૂછો ને કોણ, એ ગમારા, કે અમે હેણિયા ગમારા છીએ. હેણબાઈ માના દીધેલા અમે હેણિયા ગમારા, એ આજે ગમારા છે. અને હેણબાઈ માની કૃપા થઈ ગઈ, માના આશીર્વાદ થઈ ગયા. અને 65 વર્ષીય દીકરા દીધા, જો દીકરા આપું તો માનજે હું હેમાળો ગળવા સીધી શેણબાઈ નીકળી દીધી હતી ચારણની દીકરી બોલી હતી. ભરોસો હોય તો હજી એ દીકરા આપે અને હજી એ મારી તમારી લાજ માતાજી રાખે. પણ આપણે ભરોસો ને આપણે બુદ્ધિ લઈને ભેળા જાય છે. એકચ્યુઅલી આમ હોય તો, એકચ્યુઅલી આમ હોય તો કાંઈ નથી થતું. કારણ કે વેદનો ભણેલો જેને શિવ રીજવા એને જાનકીને કેમ હરી લીધી, દુનિયાના દાયા બધી ડાપણની વાતો કોણે કીધી. 14 ચોકડીનું રાજ જાણવા વાળો જાનકીનું થોડું હરણ કરે પણ છતાંય બુદ્ધિ બગડે ને. તેથી નક્કી કરી લેવું, હવે તમારી કઠણાય માથા મારે છે, તમારી કઠણાય જેની માથા મારવાની થઈ હોય તેથી તમારી બુદ્ધિ પહેલાં બગડી જાય એ તમારે યાદ રાખી લેવું. પણ ગામડાની બજારમાં કે સિટીની સોસાયટીમાં કોઈ બેન દીકરી નીકળે ને હૈયામાં થડકારો ન લાગે તો સમજવું તમે દુનિયામાં જીવો છો એ પ્રમાણ છો. બાકી તમારી એન્ટ્રી થાય ને કોકને આમ આંખું પાછું થઈ જવું તો તમારે માની લેવું તમે જીવતા લાસુ થઈને જીવો છો. સાહેબ જીવતરનું મૂળ નથી કોઈ થડકારો ન હોય કોઈ બેન દીકરીને હૈયામાંથી. એક નાની એવી દીકરી હાથમાં લાકડી લઈને ભેહું ચારતી હતી અને આ દેશનો બારૂટીઓ બોલ્યો છે. હું નહીં મેઘાણી લખે 16 બારૂટીયાના ત્રીજા ભાગમાં કે તેથી એને ખોળાની માથે બેઠા બેઠા એટલું કીધું તું, બેટા તને એકલા વગડામાં બીક નથી લાગતી. તેથી રબારીની દીકરી હાથમાં લાકડી રહી ગઈ હતી અને એને કીધું તું બાપુ, એને ખબર નથી કે ખોળા માથે બેઠો એ કોણ છે. મેખાણી લખ્યું જા કે તને એકલા વગડામાં વેરાન વગડો છે, માલધારીની દીકરી તો બેટા બીક નથી લાગતી. તેથી એ હાથમાં ડાંગ હતી અને રબારીની દીકરીએ જવાબ આપ્યો હતો કે જોગીદાસ ખુમાણ જેવો બારવટે હોય ને કોના બાપની ત્રિવડ છે કે મારી બેન દીકરી સામે મીઠ માંડી હકે હો. તેથી ભાવનગર ની સામે બારવટું હતું જોગીદાસ કુમાર નું. ઢગલા માંથી પગ લઈ અને હાથમાં માળા લઈને કીધું તું કે મારા બાપ, મારું બારવટું હોના ની મુઠે પાર પડે કે ન પડે એની પરવા નથી, પણ મારી દીકરીનો વિશ્વાસ કોઈથી મારા ખોળિયામાં જીવરે ત્યાં સુધી તૂટવા ન દેતો, બસ બીજું કાંઈ નથી જોતું. આ ઈમાનદારી, આ નેકી ના ટેકી હતી ને તઈ દુનિયાને હલબલાવાની ત્રિવડ આવે સાહેબ. પછી કોકે ભૂલમાં દાંત કાઢ્યા હોય 5-5 કિલોમીટર સુધી પલ્લા કાપી જાય, નો બોલો તો કઈ નહીં, હસો તો ખરા. આ તમારે દાંત ભૂલમાં એને બકાલા વાળા સામે દાંત કાઢ્યો ને આપણે એમ માની લીધું આપણા સામે કાઢ્યો, રનિંગ હોય ને કાયમ બકાલા વાળા તો કેટલા ભાગશાળી છે યાર. ધંધો નાનો સાહેબ એની મજા તો તમે જુઓ. અમુક અમુક નાના ધંધા વાળા બહુ ભાગશાળી, પાણીપુરી વાળા બહુ ભાગશાળી હોય. ભીતડ્યું તમે કેવી ભાગશાળી, તમને ગાયું કરે છે ઓલા ગોરા હાથ વાળી હો. તમારે કોકની સામે બહુ બહુ એજ્યુકેટેડ કે તમે હાઈ પ્રોફેશનલ હોય ને એને સામે ઊભું રહીને વાત કરવી હોય તો તમને થડકારો લાગે, પણ એ બકાલાવાળા આગળ કેવી નિર્મળતાથી વાત કરતા હોય છે. મને એમ થાય કે બકાલાવાળા એ ભાગશાળી તો ખરા હોય યાર. કભી કિસી સે દિલ લગા કરતો દેખો યાર, પ્રેમ કર્યો એને ખબર હોય યાર. પ્રેમની તો પીડા છે ને, કર્યો હોય એને ખબર હોય. અને માની પ્રત્યેનો પ્રેમ છે, બાપ પ્રત્યેનો પ્રેમ છે. સાહેબ કુરાને શરીફમાં મોહમ્મદ પૈગંબરે લખ્યું છે કે મેરે મુસલમીનો અગર જો જન્નત કી ખ્વાહી ચાહીએ તો અમ્મા કે કદમો મેં ઝુક જા. તમારી જનેતા છે ને મારી, તમારી માં એના ચરણમાં માથું મૂકી દો એટલે જન્નત તમને એમના મળી જવાનું છે, હરગ એમના મળી જવાનું છે યાર. બાકી આપણી માં દુખી હશે ને ઉમરા વાળી રાજી હશે તો જ આ ડુંગરા વાળી રાજી છે, બાકી માં કોઈ દી રાજી નથી.
એના માટે મને એક લોકગીત યાદ આવે છે એકાદી બે કડીમાં. Thank you.
राहड़ा नी कड़ी है हवे राहड़ा आ गीतो बदल मुक्त थाता जाए हवे ना डायरा मा आपने कोई ने बोली ने भणेला गणेला ने राहड़ो ने खबर न पड़ती राहड़ो कोने कहेवाय राहड़ा हता एक जमाना मा जे रावण हता उ जे राहड़ा गवाता हता राहड़ा नी एकादी कड़ी मने याद आवे छे એટલા માટે ओढ़ला है या मैं ना
मुन्ना ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં પરિવાર વતી આખું વેલાળા ગામ ધોવાડા બનશે ને આજુબાજુમાં એની સીમમાં રહેતા પણ બધાને ભાવભર્યું આમંત્રણ છે ઠાકરના દરબારમાં બધાને સાથે પ્રસાદ લેવાનો છે ત્યારે Yeah.
भागी I'm not.
તમે આટલા ઉમંગથી રમો છો ને એટલે મને યાદ આવે છે વિનંતી છે બધા વડીલો ને તમે નીચે આવી જાવ એટલે જોવાની મજા આવે રમવાની મજા આવે એટલા માટે Are you?